નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ માટે 61 કરોડના પ્રોજેક્ટને મંજૂરી. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ 286.53 કરોડના તથા વર્ષ 2023-24માં કુલ 61.55 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને માવઠાની સહાય. માવઠાથી થયેલા નુકસાનીના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાને કારણે નુકસાન થયેલા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમણે માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળી ગયો છે, સમીક્ષા પણ કરવામાં આવી ગઈ છે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા 90% સબસિડી. ખેડૂતો આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત છે કે તેઓ કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં સગીરોને નહીં મળે પેટ્રોલ. હવે સરકારે ઉત્તરપ્રદેશમાં સગીરોને ડ્રાઇવિંગ કરતા રોકવા માટે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર માટે પેટ્રોલ આપવામાં આવશે નહીં. આ નિયમો 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. આબોહવા પરિવર્તનને કારણે પાક નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજદરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને સરકારનું વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં અને ખેડૂતની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપ બની રહી છે, જેમાં દર વર્ષ રજીસ્ટર ઘણા લોકો થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાત છે. ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે, જેથી ખેડૂતો માટે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જો કે આ યોજનાની શરૂઆત ઉત્તરપ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે.
જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરાવી દેવામાં આવી છે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તે ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકની માહિતી પણ મેળવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘરના ઘરનું સપનું થશે સાકાર. પ્રધાનમંત્રી આવાસ યોજના. કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરી હેઠળ છેલ્લા 9 વર્ષમાં લગભગ 84 લાખ મકાનો પૂર્ણ થયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારે આ યોજનાને વિસ્તારવાની યોજના બનાવી છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથ માટે પરવડે તેવી આવાસ યોજનામાં ફેરફાર કરવામાં આવનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની પીએમ કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. તાજેતરમાં 18 જૂનના રોજ દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો મળી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની પીએમ કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહીં મળે તેનું કારણ પણ રાજ્ય સરકારે આપ્યું છે. ખોટી રીતે લાભ લેતા હતા. ગુજરાત સરકારે ખેડૂતોની પાત્રતા ન હોવા છતાં પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે. આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે. આ એવા ખેડૂતો છે જેઓ ખોટી રીતે સરકારી સહાય મેળવતા હતા. આ તમામના નામ યોજનામાંથી રદ કરાયા છે. જેઓ આઈટી રિટર્ન ભરતા હતા છતાં લાભ લેતા હતા. ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હતા. પેન્શન લેતા હોય છતાં પણ લાભ લેતા હતા. મરણ થયું હોય તેવા ખેડૂતોના નામે પણ લાભ લેવાતો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે, જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ત્યારે ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમરો અને કોલેરાના કેસમાં વધારો નોંધાયો છે. જુલાઈ મહિનાના 1 સપ્તાહમાં પાણીજન્ય રોગમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે, જેમાં ઝાડા ઉલટીના 291, કમળાના 71, તેમાં ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાઈ ગયા છે. ઉપરાંત સાદા મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 18 કેસ સામે આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 14 વર્ષ બાદ પૃથ્વીનો અંત થશે. નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. નાસાના જણાવ્યા અનુસાર આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેનાથી સમગ્ર દુનિયામાં નુકસાન થઈ શકે છે. મિત્રો, આ સમાચારની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘા રિચાર્જ ખુશખબર સામે આવી ગઈ છે. ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ BSNLએ તરત જ સસ્તો અને સસ્તો પ્લાન રજૂ કર્યો છે. હવે કંપનીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. સરકારી ટેલિકોમ એજન્સી BSNLએ જાહેરાત કરી છે કે કંપનીએ દેશના વિવિધ ભાગોમાં 10,000 4G ટાવર લગાવ્યા છે. BSNLની આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે કે કંપની ટૂંક સમયમાં 4G સેવા શરૂ કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લાગી છે મોટી લોટરી. મુખ્યમંત્રી બલિરાજા કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપશે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે. સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે. આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાક નુકસાન માટે 15,245 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે મફત રાશન યોજના સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક છે, પરંતુ યોજનામાં છેતરપિંડી પ્રકાશમાં આવી રહી છે. ઘણા લોકો એવા છે જેઓ કરદાતા હોવા છતાં મફત યોજનાનો લાભ લઈ રહ્યા છે.
ઉપરાંત ઘણા લોકો ફોર વ્હીલર કારમાં મફત રાશન લેવા જાય છે. હવે આવા લોકોની ઓળખ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વિભાગીય માહિતી અનુસાર આવા તમામ કાર્ડ રદ કરવામાં આવશે જે ખરેખર યોજના માટે પાત્ર નથી. કહેવામાં આવી રહ્યું છે કે અયોગ્ય રેશન કાર્ડ ધારકોને તહેસીલમાં જઈને રેશન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં 2.5 કરોડ લોકોની આ રીતે ઓળખ કરવામાં આવી હતી, જે વાસ્તવમાં મફત રાશન માટે પાત્ર નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ. અમિત શાહ કરશે જાહેરાત. મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા માટે જઈ રહી છે. આ સાથે ખેડૂતોને 50% સુધીનું સસ્તું ખાતર મળશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા માટે જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 18મી લોકસભાના બજેટ સત્રનું એલાન થયું છે. આ તારીખે બજેટ રજૂ થશે. બજેટ સત્રની જાહેરાત નાણામંત્રી 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. દેશની 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યક્રમમાં પ્રથમ બજેટ રજૂ કરવા માટે જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2024ની તારીખ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ પણ પૂર્ણ થઈ ચૂકી છે. જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું. હવે તમામની નજર બજેટ સત્ર ઉપર છે. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલનારું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળી છે મોટી રાહત. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમોમાં ફેરફાર. અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા હોવા જોઈએ તો જ લાયસન્સ મળતું હતું. જોકે હવેથી 15માંથી 9 પ્રશ્નો સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે. ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને લખ્યો છે પત્ર. કુંવરજી બાવળિયાએ ગુજરાતના મુખ્યમંત્રી બનવાની માગ ઉઠી છે. કોળી સમાજના સ્થાનિક નેતાઓએ મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે, જે બાદ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે જ્યારે કુંવરજી બાવળિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ વાત સાવ પાયાવિહોણી છે. પીએમ મોદીને પત્ર લખ્યો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં મંત્રી પદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી તરીકે બનાવવાની માગ સામે આવી છે. તેમણે પીએમ મોદી અને ભાજપના હાઈકમાન્ડને આ અંગેની રજૂઆત કરતો પત્ર લખ્યો છે. આ બધી જ ચર્ચા વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મીટિંગ કરી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 23% જેટલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.